नमस्ते। सार्थक विद्या मंदिर ऑनलाइन एजुकेशन में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। धोरण 7 विषय विज्ञान जेमा आपणे चेप्टर नंबर 2 भणी रह्या छीए। हवे चेप्टर नंबर 2 में प्राणीओमां पोषण एमां आपणे आगळ एवी कंईक वात करी हती के पोषण शा माटे जरूरी छे, એમાં ખાસ કરીને પોષણ કેવી રીતે લેવામાં આવે છે, ખાસ તો પહેલા કે ખોરાક કેવી રીતે લેવામાં આવે છે, બરાબર છે? તો એની આપણે ચર્ચા કરી રહ્યા હતા, બરાબર છે? તેમાં પ્રાણીઓમાં પોષણમાં એક પ્રાણી તરીકે મનુષ્યનું પોષણ અને મનુષ્યનું પાચન તંત્ર, મનુષ્ય ખોરાક કેવી રીતે મેળવે છે, તેના ખોરાકનું શરીરમાં કઈ રીતે પાચન થાય છે, બરાબર, તે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, બરાબર છે? તો આગળ આપણે ગયા વિડિયોમાં શું જોયેલું હતું કે મનુષ્યના પાચનમાં ખાસ કરીને એમનો પાચન માર્ગની શરૂઆત મુખથી શરૂ થાય છે, બરાબર? તો એ મુખ વાટે ખોરાકને ગ્રહણ કરે છે અને જેવો આપણે ખોરાક મુખમાં મૂકીએ છીએ અને તરત જ તેના પાચન માટેની ક્રિયા ચાલુ થઈ જાય છે, બરાબર છે? તો જેમાં આપણે ગયા વખતે એવી વાત કરેલી કે આપણા મુખમાં ખોરાક મૂકતા જ આપણે જે દાંત હોય છે તેના દ્વારા પાચનની ક્રિયા ચાલુ થઈ જાય છે। સામાન્ય રીતે માણસોમાં 32 દાંત હોય છે, તેમાં અલગ અલગ પ્રકારના ચીરવા માટેના, કાપવા માટેના, ભરડવા માટેના અલગ અલગ દાંત હોય છે, બરાબર, જેની આપણે ગયા વિડિયોમાં ચર્ચા કરી ગયા છીએ। ત્યારબાદ હવે જ્યારે આપણા મુખમાં ખોરાકને મૂકવામાં આવે છે ત્યારે બીજી શું પ્રક્રિયા થાય છે તે આપણે પ્રવૃત્તિ દ્વારા આપણે ચર્ચા કરવાની છે। તો જોઈએ કે બે આપણે કષ્ટણી લેવાની છે, બંને કષ્ટણીમાં ખાસ આપણે જે રાંધેલા ચોખા છે જેને આપણે ભાત કહીએ છીએ, બરાબર, એ ભાત લેવાના છે, બરાબર છે? પછી શું કરવાનું છે કે એ જે ભાત છે તેને આપણે ચાવવાના છે, બરાબર, ચાવ્યા બાદ પૂરેપૂરા ખાઈ જવાના નથી, ચાવી અને પછી અમુક ભાગ એનો બહાર કાઢવાનો છે, બરાબર, અને પછી આપણે એને કષ્ણળીમાં ભરવાના છે। એક ચમચી રાંધેલા ચોખાને નાખો, બરાબર, રાંધેલા ચોખાને 3-5 મિનિટ ચાવ્યા બાદ, બરાબર, આપણે એમાં ચાવશું એટલે આપણને એમાં કંઈક રસ ભળશે, બરાબર છે? આપણને ખબર છે કે જ્યારે આપણે કોઈ એવી સારી સુગંધ આવતી હોય જમવાની, બરાબર છે, કે ક્યાંકથી નીકળીએ, કોઈ સારી હોટલની બાજુમાં જતો તો ક્યાંક જમણવાર ચાલુ, ત્યાંથી નીકળીએ તો આપણે ખબર છે આહા બહુ મસ્ત સુગંધ આવી અને આપણે કહીએ છીએ મોઢામાં પાણી આવી ગયું। અમુક સમય આપણે એવી રીતે વાત કરતા હોઈએ છીએ કે કોઈ વાત કરે કે જાંબુને, બરાબર છે, ત્યારબાદ સારી કોઈ આઈટમોના નામ બોલે કે બાસુંદી છે, બરાબર છે, અથવા તો તમને જે ભાવતું હોય તે કોઈ સારી આઈટમનું નામ આવે તો ત્યારે આપણા મોઢામાં પાણી આવી જાય છે, બસ હવે તમે બોલો નહીં, મોઢામાં પાણી આવી જાય છે। તો એનો મતલબ શું થયો? તો કે એ મોઢામાં પાણી આવે છે એ કોઈ પાણી નથી, પરંતુ એ લાળ રસ સ્ત્રવે છે, બરાબર છે? તો કે 3-5 મિનિટ ચાલ્યા પછી કષ્ટણી બી માં નાખો, બંને કષ્ટણીમાં 3-4 મિલી જેટલો પાણી નાખવાનું છે। ત્યારબાદ હવે 2-3 ટીપા આયોડીન ના નાખો અને અવલોકન કરો તો કે એક જ કષ્ટણી જે આપણે એ લીધી હશે તેમાં ખાલી રાંધેલા ચોખા હશે, બીજી કષ્ટણીમાં આપણે જે ચોખા ચાવીને નાખેલા છે તે આપેલા હશે, બરાબર છે? તો એમાં થાય છે શું? તો કે ચાવેલા ચોખાની સાથે લાળ રસ ભળે છે અને જે તેમાં રહેલા સ્ટાર્ચ નું શર્કરામાં રૂપાંતર કરે છે, બરાબર છે? તેમાં જે સ્ટાર્ચ છે, બરાબર, એ સ્ટાર્ચ નું શેમાં રૂપાંતર કરે છે, શર્કરામાં રૂપાંતર કરે છે, બરાબર છે? તો એ વસ્તુથી આપણને ખ્યાલ આવે કે આપણા મુખમાં હકીકતમાં જે પાણી સ્ત્રવે છે તે કોઈ પાણી છે નહીં, પરંતુ એ એક પ્રકારની લાળ છે, બરાબર છે? ત્યારબાદ આગળ જોઈએ આપણે, તો હવે આપણા 32 દાંત સિવાય આપણા એ 32 દાંતની એક બહેન એવી જીભ રહેલી છે, બરાબર? તો જીભ એ મુખગુહાના પાછળના તળિયે જોડાયેલ માંસલ અંગ છે,
આપણી જીભ આગળના ભાગથી તો છૂટી છે એટલે આપણે બધી બાજુ ફેરવી શકીએ છીએ, પરંતુ એનો પાછળનો જે ભાગ છે તે જોડાયેલો છે, ચોટેલો છે, તેનો આગળને છેડે મુક્ત છે અને કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે. બરાબર, શું તમે જીભના કાર્યો જાણો છો? હવે આપણને કોઈ પૂછે જીભના કાર્યો તો આપણે કહી દઈએ બોલવાનું, બરાબર, પણ એ સિવાય પણ એના મુખ્ય કાર્ય એ છે કે આપણે વાત કરવા માટે જીભનો તો ઉપયોગ કરીએ છીએ, તે ચાવતી વખતે ખોરાક સાથે લાળ રસ ભેરવવા ઉપરાંત ખોરાકને ગળવાની ક્રિયામાં પણ મદદ કરે છે. બોલવા માટે તો જીભ વપરાય જ છે, બોલવા માટે તો ખાસ એનો ઉપયોગ થાય જ છે, તેમ છતાં બીજો ઉપયોગ જ્યારે આપણો ખોરાક ખાવામાં આવે છે ત્યારે આપણે ચાવતા હોઈએ છીએ ત્યારે સતત ખોરાક સાથે લાળ રસ ભેળવવાનું કાર્ય પણ જીભ કરતી હોય છે. અને બીજું કે આપણે ખોરાકને જ્યારે ગળવાનો હોય છે ત્યારે પણ તે કાર્ય કોનું છે? એ કાર્ય પણ જીભનું જ છે. બરાબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. હવે તેની પર રસાંકુરો આવેલા હોય છે, બરાબર છે, ચાવવાનું કામ કરે છે, એ લાળ રસ ભેળવવાનું કાર્ય કરે છે, એ સિવાય પણ તેના પર જે રસાંકુરો આવેલા છે જેના મદદથી આપણી જીભનો આપણી જીભ જે છે તે આપણા ખાધેલા ખોરાકનો સ્વાદ ચાખે છે. બરાબર છે. એટલે કે કેવા સ્વાદનું છે? કોઈ વસ્તુ ખારી હોય, કોઈ વસ્તુ ખાટી હોય, કોઈ વસ્તુ ગળી હોય, બરાબર છે, તો આ બધી, કોઈ વસ્તુ તીખી હોય, બરાબર છે, તો બધા જે અલગ અલગ પ્રકારના સ્વાદ છે કે ગળ્યું, ખાટું, ખારું, કે તમામ જે સ્વાદની પરખ કરવામાં આવે છે એ પણ જીભ દ્વારા થાય છે. બરાબર છે. ત્યારબાદ આપણને આ વાત જ્યારે આપણે દાંત વિશેની કહી હતી ત્યારે મેં તમને સાથે સાથે વાત કરેલી કે આપણે બહુ ઓછી ચોકલેટ ખાવી જોઈએ અથવા તો મીઠાઈ ઓછી ખાવી જોઈએ. બરાબર છે. તો એ શું થાય છે એના કારણે એ વાત જોઈ લઈએ કે સામાન્ય રીતે જ્યારે આપણે આપણા મોંમાં બેક્ટેરિયા રહેલા હોય છે પરંતુ એ કોઈ પણ જાતનું નુકસાન કરતા નથી. બરાબર છે. પણ જો આપણે ખોરાક આરોગ્યા પછી દાંતને સાફ ન કરીએ તો આપણા માટે ખૂબ જ હાનિકારક નીવડે છે. બરાબર છે. હવે આ બેક્ટેરિયા આપણા ખોરાકમાં બચી ગયેલા શર્કરાને તોડે છે અને એસિડને મુક્ત કરે છે. બરાબર છે. હવે એસિડ શું છે એ આપણે આગળના ચેપ્ટરોમાં જોઈશું. બરાબર છે. તો એસિડ જે છે એ ધીમે ધીમે દાંતને નુકસાન કરે છે અને દાંતનો સડો કરે છે, એટલે કે દાંત આપણા કોહવાતા જાય છે. જો તેને સમયસર સારવાર આપવામાં ન આવે તો તે સખત દુખાવો પ્રેરે છે અને પરિણામે આપણા દાંત નાશ પણ પામે છે. ખાસ નાના બાળકોને તો ચોકલેટ ન જ ખાવી જોઈએ. હા, તમને ચોકલેટ ખૂબ જ ભાવતી હોય, ખૂબ જ પ્રિય હોય છે, તેમ છતાં પણ ચોકલેટ બહુ ઓછી, ખૂબ ઓછા પ્રમાણમાં ખાવી જોઈએ. ચોકલેટ, મીઠાઈ, ઠંડા પીણા અને ખાંડની પેદાશો એ ખાસ કરીને દાંતનો સડો પ્રેરે છે, તો આપણે ખાસ એનો ઉપયોગ બહુ ઓછો કરીએ ખાવા માટે અને ઉપયોગ કર્યા પછી આપણે એની શું તકેદારી લેવી જોઈએ એ પણ જોવું જોઈએ. આથી દરેકે ખાસ તો એક બ્રશ કરવું જોઈએ. બરાબર છે. મોટે ભાગે આપણે બધા બ્રશ કરતા જ હોઈએ છીએ. બરાબર છે. સવારે જાગીને દાંતણ કરવું જોઈએ, લીમડાનું અથવા તો બાવળનું, કરંજનું, આ બધા દાંતણો ખાસ કરવા જોઈએ. જો આપણે દરરોજ એ દાંતણ ના કરી શકીએ તો મારું એવું માનવું છે કે વીકમાં એક વખત તો આપણે કરંજ અને લીમડાનું દાંતણ કરવું જ જોઈએ અને કરવું જ જોઈએ. બરાબર છે. ત્યારબાદ દંત બાલ કરીને ખાસ પ્રકારનો એવો દોરો આવે છે કે જે બે દાંત વચ્ચે ભરાયેલા ખોરાકને બહાર કાઢે છે. હકીકતમાં દિવસમાં આપણે સવારે એક વખત તો આપણે બ્રશ કરીએ છીએ જ્યારે જાગીએ છીએ ત્યારે, પરંતુ ઓછામાં ઓછું દિવસમાં બે વાર દાંત સ્વચ્છ કરવા જરૂરી છે. બરાબર છે. દરેક ભોજન પછી સ્વચ્છ અને ચોખ્ખા પાણી દ્વારા આપણે મુખને સાફ કરવું જોઈએ, એટલે કે કોગળા કરવા જોઈએ, જેથી કરીને મુખમાં જે વધારાનો ખોરાક હોય છે તે દૂર કરી
શકાય, બરાબર છે? પોતાની ગંદી આંગળીઓ કે ધોયા વગરના પદાર્થોને ક્યારે આપણે મોંની અંદર નાખવા જોઈએ નહીં, ક્યારે પણ મોંમાં આપણે ખોટી રીતે આંગળા ન નાખવા જોઈએ, અને ગંદા કોઈ પણ પ્રકારના પદાર્થો મોંની અંદર ન નાખવા જોઈએ, કારણ કે તે ઘણા બધા રોગો ઉત્પન્ન કરે છે, બરાબર છે? ત્યારબાદ આગળ જોઈએ તો ક્યારેક તમે ખૂબ ઉતાવળમાં જમતા હોવ છો, બરાબર છે, અને જમવાની સાથે સાથે જ્યારે બોલતા હોઈએ છીએ અને હસતા હોઈએ છીએ ત્યારે આપણને ઉધરસ અથવા તો હેડકી આવે છે, બરાબર છે? અથવા તો હેડકી આવે કમ કંઈક ભરાઈ ગયાની અનુભૂતિ થાય છે. હકીકતમાં શું છે કે જ્યારે આપણે ખોરાક શ્વાસનળીમાં જતો હોય છે એ સમય દરમિયાન જો આપણે એની તકેદારી ન લઈએ, બરાબર છે, તો કે જ્યારે ખોરાક શ્વાસનળીમાં જતો રહીએ ત્યારે આવું થાય છે, કારણ કે અંદરના ભાગમાં શ્વાસનળી અને અન્નનળીનો એક જ માર્ગ છે, એ ખૂબ એવા આછા પડદા દ્વારા અલગ પડે છે. શ્વાસનળી નસકોરામાંથી હવા ફેફસા સુધી પહોંચાડે છે, જે અન્નનળી સાથે જ આવેલી છે, પરંતુ ગળામાં હવા અને ખોરાક માટે એક સામાન્ય માર્ગ છે. તો પછી ખોરાક શ્વાસનળીમાં પ્રવેશતા કઈ રીતે અટકે છે એવા આપણે પ્રશ્ન થાય. મેં કીધું બંને વચ્ચે એક જ માર્ગ છે, તો એ કઈ રીતે અટકે છે જેથી કરીને આપણો ખોરાક અન્નનળીમાં જાય છે? તો કે ગળવાની પ્રક્રિયા દરમિયાન જ્યારે આપણે ખોરાકને અંદર ગળીએ છીએ એ પ્રક્રિયા દરમિયાન એક પડદા જેવો વાલ્વ, મેં તમને જે કીધું કે એક સામાન્ય એવો પડદો છે કે જેના દ્વારા બંને છૂટા પડે છે, પડદા જેવો વાલ્વ શ્વાસનળીના માર્ગને બંધ રાખે છે અને ખોરાકને અન્નનળીમાં ધકેલે છે. જો સંજોગો વસાત કદાચ ક્યારે આપણે ભૂલ કરીએ અને ખોરાક શ્વાસનળીમાં પહોંચે છે તો આપણને કંઈ ફસાયું હોય તેવું લાગે છે અને આપણને હેડકી અથવા તો ઉધરસ આવવાની અનુભૂતિ થાય છે, બરાબર છે? એટલે આપણે તરત જ પાણી પી લઈએ છીએ, બરાબર, એવું કંઈક પ્રયત્ન કરીએ કે જેથી કરીને આપણો ખોરાક અન્નનળીમાં જતો રહે છે. તો ખાસ આવું ન થાય એના માટે જ્યારે આપણે જમતા હોઈએ છીએ એ સમય દરમિયાન બંને ત્યાં સુધી આપણે બોલવાનું ઓછું રાખવું જોઈએ અને આપણે શાંતિથી પહેલા જમી લેવું જોઈએ. હવે આપણે જે વાત કરી રહ્યા હતા તે વાત બરાબર જીભની, બરાબર. તો જીભની શું વાત ચાલુ હતી કે જીભનો એક ઉપયોગ છે બોલવા માટે, બીજો ઉપયોગ છે ખોરાકમાં લાળરસ ભેળવવા માટે, ત્રીજો ઉપયોગ છે ખોરાકને ગળવા માટે અને ચોથો ઉપયોગ છે સ્વાદ પરખવા માટે, બરાબર. તો આપણે જોઈએ કે જીભમાં કઈ રીતે સ્વાદ પરખવામાં આવે છે, બરાબર છે? તો અહીંયા જોઈએ આપણે ખાસ કરીને આપણને કઈ પ્રવૃત્તિ આપી છે, બરાબર, અને આપણને અહીંયા જીભનું એક ચિત્ર આપવામાં આવેલું છે. એમાં આપણે અલગ અલગ ભાગમાં અલગ અલગ સ્વાદ જે પરખીએ છીએ તેની વાત કરેલી છે, બરાબર છે? તો કેવી રીતે આપણે આ પ્રયોગ કરશું, બરાબર છે? તો જોઈએ તો કે શું કરવાનું, આપણે ખાંડનું દ્રાવણ લેવાનું, એક મીઠાનું દ્રાવણ લેવાનું, લીંબુનો રસ લેવાનો, લીમડા કડવા લીમડાનો અથવા તો કારેલાનો રસ લઈને બધાના અલગ અલગ દ્રાવણ બનાવવાના છે, બરાબર. ત્યારબાદ આપણે શું કરવાનું, તો કે આપણે આંખને પટ્ટી બાંધી દેવાની, બરાબર છે, અને આપણે આપણા કોઈ મિત્ર હોય, બરાબર છે, અથવા તો આપણે ઘરે ભાઈ અથવા બેન હોય તેને કહેવાનું કે ભાઈ આંખની પટ્ટી બાંધી દીધા પછી આપણા જીભના અલગ અલગ ભાગ ઉપર આપણે જે કાંઈ દ્રાવણ બનાવ્યા છે એ તમામે તમામ દ્રાવણના ટીપા એટલે કે એના બુંદ મૂકવાના છે, બરાબર છે? જે રીતે આપણે અલગ અલગ દ્રાવણ છે તેના બુંદ મૂકશું તો આપણે આંખ બંધ હોવા છતાં આપણને ખબર પડી જશે કે આપણે આ ગળ્યું એટલે કે ખાંડનું દ્રાવણ ખાધું છે અથવા તો એ મૂક્યું છે, ત્યારબાદ મીઠાનું દ્રાવણ લીધું છે અથવા ત્યારબાદ એમને કારેલાનો રસ આપણી જીભ ઉપર મૂક્યો છે. તો કે જીભના આ બધા જે ભાગો છે તેના દ્વારા એ આપણને અનુભવ થઈ જાય છે કે આ બધા ભાગ છે એ અલગ અલગ રીતે અલગ અલગ જે સ્વાદ છે તેનો પરખ કરતા હોય
છે બરાબર આ ખાસ જીભનું મુખ્ય કાર્ય રહેલો છે બરાબર છે તો આવી રીતે આપણે આ પ્રયોગ કરી અને જાણી શકીએ છીએ કે જીભ કઈ રીતે સ્વાદ પરખે છે બરાબર છે ચાલો આજે આપણે અહીંયા સુધી રાખીશું અન્નનળીનો જે ટોપિક છે એ આપણે આગલા વિડિયોમાં ભણવાના છીએ હરિઓમ અસ્તુ